છેલ્લા બે ત્રણ દિવસથી વલસાડના તિથલ ગામે થતી ચોરીનો ભેદ ખુદ ગામના જ યુવકોએ ઉકેલી નાખ્યો. સીસીટીવીમાં કેદ મોઢે પટ્ટી બાંધીને આવતા ચોરોને યુવાનોએ તિથલ દરિયા કિનારે આવેલા સ્મશાનમાં ઊંઘી રહેલા ત્રણ પૈકી એકને શોધી કાઢીને માર મારી પોલીસને હવાલે કર્યો હતો, જેથી આ ઘટના બનતા આસપાસના લોકો પણ જાગી ગયા હતા. હાલે લગભગ એક વીક પહેલાંથી અમારા ગામમાં ચાર ઘરના તાળા તૂટ્યા હતા. એમાં બે ઘરથી સોનું અને રોકડ રૂકામોની ચોરી થઈ હતી. ત્યારથી ગામ લોકો જાગૃત થઈ ગયા અને બધા મિટિંગો કરી અને ગામમાં યુવાનોએ બધાએ રેકી કરવાનું ચાલુ કર્યું હતું. તિથલ ગામે પટેલ પડ્યા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત ચોરીની ઘટનાઓ બની રહી છે, જેથી ગ્રામજનો આ ચોરને પકડવાની ફિરાકમાં લાગી ગયા હતા. પરંતુ ચોરો ચોરી કરીને ભાગવામાં સફળ રહેતા બાદમાં ગઈકાલે થયેલ ચોરીમાં તેઓ સીસીટીવીમાં આબાદ રીતે કેદ થઈ ગયા હતા. તેઓ રમેશભાઈ પટેલના નિવાસસ્થાને આવેલી ડ્રિલ મારી દરવાજો તોડવા જતા લોકો જાગી જતા તેઓ દરિયા તરફ ભાગવામાં સફળ રહ્યા હતા, જેની પાછળ દોડેલા યુવકો દરિયા કિનારે આવેલા સ્મશાનમાં કોઈ ઇસમ જણાઈ આવતા તપાસ કરતા રાત્રિ દરમિયાન ગામના યુવકોએ એક ચોરને પકડવામાં સફળ થયા હતા. આ ઘટનાને પરિણામે તિથલ ગામમાં ચકચાર મચી ગઈ હતી.